કેમ છો બાળ મિત્રો, મજામાં? મુક્ત જીવન પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. અત્યાર સુધી હિન્દી તમારું સાહેબ લેતા હતા, હવે આજથી હિન્દી હું લઈશ. આમ તો તમે બધા મને ઓળખો જ છો, હિન્દી તમારા ક્લાસમાં સાતમામાં લેતી હતી. આઠમાની અંદર આપણે સાહેબે તમને ત્રણ પાઠ સુધી ચલાવ્યું છે, ત્રીજો પાઠ પછી પૂરો કરી આપશે. આજે આપણે ચોથું કાવ્ય ઉઠો ધરા કે અમર સપૂતો એના વિશે થોડું સમજણ એટલે કે માહિતી મેળવીશું. કાવ્યના કવિ છે દ્વારિકા પ્રસાદ મહેશ્વર. કવિતાની અંદર કવિનો થોડો આપણે લેખકનો પરિચય, કવિનો લેખકનો પરિચય જોઈએ. તેમાં આપણે કહીએ છીએ કે દ્વારિકા પ્રસાદ મહેશ્વરીના જન્મ 1 ડિસેમ્બર 1916 કો રોહતા આગ્રા ઉત્તર પ્રદેશ મેં હુઆ હતા. એમનો જન્મ 1916 ની અંદર આગ્રામાં થયો. 19 ઓગસ્ટ 1998 મેં ઉનકી મૃત્યુ હુઈ. એમને 6 કાવ્ય સંગ્રહ, ખંડ કાવ્ય અને 26 બાળ સાહિત્યો અને કહાની સંગ્રહો પણ આપેલા છે. એમાંથી જો કોઈ શ્રેષ્ઠ કવિતાઓ એમની હોય તો ઈદના ઊંચા ઉઠો, ઉઠો ધરા કે અમર સપૂતો, કોણ સિખાતા હે ચિડિયો કો, ચંદા મામા આ, પુનઃ નયા નિર્માણ કરો, માં યહ વસંત ઋતુ, આ બધા એમના મુખ્ય મુખ્ય કાવ્ય સંગ્રહો છે જેમાં એમણે બહુ સરસ મજાની કવિતાઓ આપેલી છે. આ પ્રસ્તુત કવિતાની અંદર કવિએ આપણને પ્રકૃતિના તત્વોને લઈ અને સરસ મજાનો જ્ઞાનનો સંદેશ આપેલો છે. હિન્દીની અંદર સરસ મજાની કવિતાઓમાં પ્રકૃતિ એટલે કે વાતાવરણની સુંદરતાનું વર્ણન કરી અને કવિતાની અંદર આપણને કંઈક નવો સંદેશ આપ્યો છે. નવનિર્માણ એટલે કે કવિતાની અંદર કવિએ ધરા 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 મતલબ ધરતી, ધરતીના અમર સપૂતો, સપૂતો એટલે જે સૈનિકો છે, જે જવાનો છે, નવયુવાનો છે, એમને કંઈક નવું કરવા માટેની પ્રેરણા આપે છે કે તમે ઉઠો, જાગો, તમારી આળસ છોડી દો અને આ દેશ માટે કંઈક નવું કરો. કવિતા શરૂ થાય છે, ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો, જનજીવન મે ફિર નવ સ્ફૂર્તિ નવ પ્રાણ ભરો. કવિ કહે છે ઉઠો ધરા કે અમર સપૂતો, એ ધરતીના નવ યુવાનો ઉઠો, જાગો, આળસ છોડી દો અને જન જન કે જીવન મે ફિર, દરેક મનુષ્યના દરેક માણસના જીવનની અંદર ફિર એટલે ફરીથી, ફરીથી નવ સ્ફૂર્તિ, એક નવી ચેતના, એક નવી સ્ફૂર્તિનો સંચાર કરો, નવા પ્રાણ કરો. આઝાદીની માટે થઈને કહે છે કે હે ભારત માતાના વીર પુત્રો, તમે ઉભા થાવ, ગુલામીની રાત હવે જતી રહી છે, આઝાદીનો સવાર પડી ગઈ છે, એટલે તમે બધા ઉભા થાવ, આળસ છોડી દો અને દેશના નવ નિર્માણ માટે લાગી જાઓ. તુમે દેશવાસીઓ સે જીવનભર ફિર સે નયા ઉત્સાહ ભરના હૈ ઓર ઉનમેં નયે પ્રાણો કા સંચાર કરના હૈ. દરેક યુવકના, દરેક નવયુવાનના મનની અંદર એક નવો ઉત્સાહ ભરવાનો છે અને એમને આગળ આવવા માટે પ્રેરણા આપવાની છે. નહીં પ્રાત હૈ નહીં બાત હૈ નહીં કિરણ હૈ જ્યોતિ નહીં, નહીં ઉમંગે નહીં તરંગે નહીં આસ હૈ સાંસ નહીં. એ કીધું ને કે આપણે નવયુવાનોને કહે છે, શું કહે છે કે ઉઠો, જાગો, આળસ છોડી દો અને નવા સવેર, નવા જે સવાર, નવું જે સવાર ઉગ્યું છે, નવું જે પ્રભાત ઉગ્યું છે, એના માટે તમે કંઈક નવું શીખો, નવું કરવાની પ્રેરણા. યુગ યુગ મે મુરજે સુમનો મે નહીં મુસ્કાન ભરો, ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. શું કહે છે કે નવી યુગ યુગની અંદર મૂળજી એટલે કે કરમાઈ ગયેલા, જે નિશ્ચેતન થઈ ગયા છે, જેનામાં નિરાશાવાદ, નિરાશાવાદ ઉત્પન્ન થઈ ગયો છે, જેને કંઈ નવું શીખવાની આશા નથી રહી, એવા લોકોને તમે નવી ચેતના એમનામાં ભરો ને નવી એમને પ્રેરણા આપો. આઝાદીની સવાર પડી છે, એની ચર્ચાઓ ચારેય બાજુ થઈ રહી છે, ચારેય બાજુ વિચારોની અંદર નવા નવા કિરણો ફેલાઈ રહ્યા છે. કીધું છે ને તમને, નહીં કિરણ ફેલીએ જ્યોતિ નહીં, એક નવો પ્રકાશ, એવી નવી, એક નવી જ્યોત એટલે કે એક નવી, જેને કહેવાય આપણે દીવાની વાટ, આપણે જેને કહીએ, એને જ્યારે શરૂઆતમાં જ્યારે તમે પ્રગટાવો ત્યારે ધીમે ધીમે પ્રકાશ થાય, પણ જ્યારે જ્યારે વધારે પડતું પ્રકાશિત થાય, આખા રૂમની અંદર આપણને અજવાળું પ્રકાશ કરે, પ્રકાશ અનુભવ કરે છે. લોકો કે મન મે નહીં ઉમંગ ઓર હોંસલે કી નહીં લહેર હૈ, લોકોના મનની અંદર નવા ઉમંગ અને ઉત્સાહની અંદર એક નવો જ લહેર, એક
તરંગો છે. યુગ યુગની અંદર, દરેક યુગની અંદર આઝાદીની શ્વાસ, આઝાદીનો શ્વાસ દરેક દેશવાસીઓ લઈ રહ્યા છે. અને દરેક દેશના સપૂતો યુગ યુગ કે મુરઝાયો ફૂલો કો નહીં મુસ્કાન દેની કે લીએ ફરતી, એટલે કે ફૂલોએ મુરઝાય છે, કરમાઈ જાય છે આજે, પણ ફરીથી પાછા બીજે દિવસે સવારે ઉગે પણ છે ને, એમ મનુષ્ય ભલે નિરાશ થઈ ગયા પણ બીજે દિવસે સવાર નવું જ્યારે આઝાદી આપણને નવી મળી છે તો એના માટે આપણે ફરીથી ઉત્સાહ સાથે ઉઠીને યુગ માટે એટલે કે દેશ માટે કંઈક નવું કરવાનું શીખીએ. ડાલ ડાલ પર બેઠ વિહગ કુછ નયે સ્વર મે ગાતે હૈ. વિહગ, વિહગ મતલબ પક્ષી. વિહગ તો એક સમાનાર્થી શબ્દ છે પક્ષી, જે આપણને પાઠની અંદરથી પરીક્ષામાં પૂછી શકાય એવું છે. તો ડાલ ડાલ પર બેઠ વિહગ કુછ નયે સ્વર મે ગાતે હૈ, ગુન 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 કરતે ભોરે મસ્ત ઉદર મંડરાતે હૈ. ડાળ એટલે કે ડાળીઓ પર બેઠા બેઠા પક્ષીઓ પણ તેમના સ્વરની અંદર કંઈક નવું જ ગીત આજે ગાઈ રહ્યા છે. કેમ? તો કે આપણા દેશને આઝાદી મળી છે. ગુનગુન ગુન કરતે ભવરે, ભવરે એટલે ભમરાઓ, ભમરાનું ગુંજન કેવું હોય, ગુનગુન ગુનગુન કરતા હોય ને, તો એ ભમરાઓ પણ આજે એમની અંદર એક નવું ગુંજન કરીને સરસ મસ્ત થઈને આમ ત્યાં આમ તેમ ઉડી રહ્યા છે. નવયુગથી નૂતન વીણા મેં નયા રાગ નવ ગાન ભરો, ઉઠો ધરા કે અમર સંતો પુનઃ નયા નિર્માણ કરો. શું કહે છે? નવયુગની નૂતન વીણા, આ નવયુગની જે નવી ચેતના છે એની અંદર કંઈક તમે નવો નવું ગીત શરૂ કરો. નવી વાત, નવું કંઈક જાણવા, નવું કંઈક દેશ માટે નવું કંઈક કરવાની તમારામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરો. ઉઠો ધરા કે હે ધરતીના અમર પુત્રો, ઉઠો અને તમારું કાર્ય પૂર્ણ કરો. इस उद्यान में, उद्यान એટલે બગીચો, કલી કલી ખીલ રહી ઇધર ઉધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા. ઉદ્યાન, ઉદ્યાન એટલે સમાન શબ્દ કીધો ને, ઉદ્યાન મતલબ બગીચો. તો બગીચાની અંદર નવા નવા ફૂલ ખીલ્યા છે, નવા નવા ઝાડની ઉપર નવા નવા પાંદડાઓ પાછા ફૂટી રહ્યા છે, નવી ઉપણો ફૂટી છે, ચારે બાજુ નવા નવા ફૂલ ઉગી અને મુસ્કાયા. એટલે કે ફૂલ કે હસતા ના હોય પણ એટલા સરસ મજાના ઉગેલા ચારે બાજુ બગીચામાં દેખા હોય તો આપણને એવું લાગે જાણે બધા જ ફૂલ અંદરો અંદર મળીને હસે છે. ધરતીમાં કી આજ હો રહી નહીં સુનહરી કાયા હૈ. ચારે બાજુ સરસ મજાની લીલોતરી ઉગી હોય, સરસ મજાના ફૂલો ઉગ્યા હોય, ઝાડ ફૂલ બધા એકદમ લીલો લીલુંછમ ચારે બાજુ દેખાતું હોય તો ધરતી ઉપર એકદમ લીલોતરી ઉગેલી જોઈને કવિને એવું લાગે છે કે આજે ધરતી ઉપર જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય, સુનહરી કાયા એનું શરીર જાણે સોનેરી રંગનું હોય ધરતીનું એવું લાગી રહ્યું છે. નૂતન મંગલ ધ્વનિઓ સે ગુંજી ગુંજિત જગનું ધ્યાન કરો, ઉઠો ધરા કે અમર સંતો પુનઃ નયા નિર્માણ કરો. નૂતન મંગલ ધ્વનિઓ સે, નવી મંગલ ધ્વનિઓ એટલે કે અવાજ નારાઓથી આ ધરતીને ફરીથી ગુંજિત કરી દો. હે ધરતીના અમર સપૂતો, ઉઠો અને આ દેશ માટે કંઈક નવું કરો, આળસ છોડી દો અને નવી સ્ફૂર્તિ સાથે તમારા મનમાં કંઈક નવી ચેતના કરો. સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમારી હે, તુમ તુમ મે સે હર બાલક ઇસકા રક્ષક ઓર પુજારી હે. આપણી પાસે સર્વશ્રેષ્ઠ સંપત્તિ કોઈ હોય તો વિદ્યા, સરસ્વતી, જે આપણી પાસેથી કોઈ લઈ જઈ શકે નહીં, ચોરી શકે નહીં. જેમ જેમ તમે એમાં વધારો કરો વધતી જ જાય, વધતી જાય ને. તો સૌથી સરસ્વતીનું જે પાવન મંદિર, મંદિર એટલે સ્કૂલ શાળા, તો સરસ્વતીનું જે સરસ મજાનું મંદિર છે એ સૌથી તમારી સૌથી મોટી સંપત્તિ છે. આ એક વાક્યના સવાલ જવાબમાં તમને પૂછાઈ શકાય છે કે તમારી સૌથી મોટી સંપત્તિ અથવા તો આપકી સબસે બડી સંપત્તિ ક્યાં, તો સરસ્વતી માતા કા મંદિર હે. તુમ મે સે હર બાલક ઇસકા રક્ષક ઓર પુજારી, તમારામાંથી દરેક બાળક આ મંદિરનો સૌથી મોટો પૂજારી અને રક્ષક છે. ઉઠો ધરા કે શતશત દીપક જ્ઞાન જલા કે નવયુગ કા આહવાન કરો. શતશત, શત એટલે સો, સો સો દીવાઓ પ્રગટાવી અને નવયુગ એટલે કે નવા યુગનું તમે નિર્માણ કરો. અને ઉઠો ધરા કે ફરીથી જ કવિ છેલ્લી કવિતામાં એમ જ કહે છે કે ઉઠો ધરા કે અમર સપૂતો નવયુગ કા નિર્માણ કરો, એ ધરતીના અમર પુત્રો ઉભા થાવ અને તમારામાં અમર યુગનું કલ્યાણ કરો. અહીંયા તમારી આ કવિતા પૂરી થાય છે. હવે આજથી અત્યાર સુધી સાહેબ તમને શું લેસન આપતા હતા એ તો મને ખબર નથી, પણ આજથી જે હું હોમવર્ક આપું એ હિન્દીની નોટની અંદર તમારે પાછળ પાઠ પૂરો થાય એટલે લખવાનો રહેશે, કવિતા લખવાની નથી, ફક્ત પાઠ જ લખવાનું છે. સાથે સાથે હું વ્યાકરણ પણ આપવાની છું, જે વ્યાકરણ વિભાગ
पाचड़ पूरा थाय पाठ आपणे हिंदी में तमने ख्याल हो तो पाचड़ व्याकरण विभाग बनावी और अंदर आपणे व्याकरण लखता था जे पाचड़थी तमारे व्याकरण विभाग में हिंदी अंदर विरोधी समानार्थी लिंगबंधो वगैरह बधु लखवानुं रहेशे। हिंदीना जेने क्लास में हूँ हिंदी लेती थी ए बधाने खबर छे के आ हिंदीना अंदर तमे शुं शुं करता था शुं लखता था पाचड़ तो ए बधु तमारे एवी ज रीते लखवानुं छे पाचड़ व्याकरण विभाग पाड़ीने अने पछी निबंध पण लखवानो छे जो तमने लखवा माटे पाचड़थी आपीश बराबर। अहींया तमारो आ पाठ कविता पूरी थाय छे।